રેડિયોએક્ટિવ વિભંજનનો ચરઘાતાંકીય નિયમ, એક્સપોનેન્શિયલ લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. જો રેડિયોએક્ટિવ તત્વના પરમાણુઓની પ્રારંભિક સંખ્યા એન ઝીરો હોય, અર્થાત ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે એન ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો હોય, તો ડીએન અપોન એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ડીટી. સમીકરણ વન. બંને બાજુએ સંકલન કરતા એલ સ્મોલ એન કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી પ્લસ સી. સમીકરણ ટુ, જ્યાં સી ઇઝ ઇક્વલ ટુ સંકલનનો અચળાંક. ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે એન ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો હોય, એલ સ્મોલ એન કેપિટલ એન ઝીરો ઇઝ ઇક્વલ ટુ સી. સમીકરણ થ્રી. સમીકરણ ટુ માં સી નું આ મૂલ્ય અવેજ કરતા એલ સ્મોલ એન કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી પ્લસ એલ એન એન ઝીરો માટે એલ સ્મોલ એન ઇન્ટુ કેપિટલ એન અપોન કેપિટલ એન ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી માટે કેપિટલ એન અપોન કેપિટલ એન ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઈ રેઇઝ ટુ માઇનસ લેમડા ટી. સમીકરણ ફોર માટે કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન ઝીરો ઇન્ટુ ઈ રેઇઝ ટુ માઇનસ લેમડા ટી. સમીકરણ ફાઇવ તેમજ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો ઇન્ટુ ઈ રેઇઝ ટુ લેમડા ટી. સમીકરણ સિક્સ. સમીકરણ ફાઇવ રેડિયોએક્ટિવ તત્વના વિભંજનનો નિયમ રજૂ કરે છે. આ નિયમ પરથી ફલિત થાય છે કે સમય પસાર થાય તેમ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા અથવા એક્ટિવિટી ચરઘાતાંકીય નિયમ અનુસાર ઘટે છે. કોઈપણ રેડિયોએક્ટિવ તત્વ માટે એન અથવા આઈ વિરુદ્ધ ટીનો આલેખ દોરતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે. આ આલેખને ક્ષય વક્ર એટલે ડીકે કર્વ કહે છે.